નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકનું વિશેષ બુલેટિન અને આપની સાથે હું છું સૌમ્યા. ગુજરાતના ખૂણે ખૂણાના સમાચાર, તમામ સમાચાર અમે લઈને આવ્યા છીએ આપના માટે સુપર ફાસ્ટ અંદાજમાં. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની શરતોમાં ફેરફાર માટે અને રાજ્ય બહાર જવા માટે અરજી કરી હતી, જે મામલે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ. સેશન્સ કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર જવાની અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજદ્રોહ કેસમાં જામીન આપતી વખતે કોર્ટે હાર્દિક પટેલની ગુજરાત બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. 6 મહિના બાદ પહેલી વાર ફિઝિકલ સામાન્ય સભા મળી એએમસીની. સામાન્ય સભામાં આવેલા કોંગ્રેસના કોર્પોરેટરે શહેરના બિસ્માર રસ્તાઓના વિરોધ માટે અલગ જ પ્રકારનો રસ્તો અપનાવ્યો. કોર્પોરેટર શાહનવાઝ શેખે પાટાપિંડી બાંધીને સામાન્ય સભામાં હાજરી આપી. શહેરમાં પડેલા સામાન્ય વરસાદમાં જ રસ્તાઓમાં મસ મોટા ખાડા પડી જાય છે અને અકસ્માતનો ભય વધારે થઈ રહ્યો છે, જેના પગલે શાહનવાઝ શેખે સામાન્ય સભામાં બિસ્માર રસ્તા વિશે રજૂઆત કરી અને સામાન્ય વરસાદમાં જ શહેરના મોટા ભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા છે તેવું કહ્યું, જેના લીધે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વિરોધ કરવા માટે પાટાપિંડી બાંધીને આવેલા કોર્પોરેટર આકર્ષણનું કેન્દ્ર રહ્યા. તો બીજી બાજુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર અને ખાડિયા જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા આજે એએમસીની સામાન્ય સભામાં પહોંચ્યા તો ખુદ મેયરે તેમને કોરોનાનો ટેસ્ટ કરાવ્યો ન હોવાના બહાને પ્રવેશતા અટકાવ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્ય તરીકે વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપતા પહેલા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, તેમ છતાં મેયરે ફરીથી કોરોના ટેસ્ટ કરાવવાની જીદ પકડતા ઇમરાન ખેડાવાલા અકળાઈ ઉઠ્યા હતા. આમ એએમસીએ વિધાનસભામાં કરેલા કોરોના ટેસ્ટને સામાન્ય ઠેરવતા વધુ એક વિવાદ ઊભો થયો છે. કેન્દ્ર ચૂંટણી પંચ આજે જાહેર કર્યું છે કે ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીની તારીખ અત્યારે જાહેર કરવામાં આવશે નહીં. આ અંગે આગામી 29 સપ્ટેમ્બરે બેઠક યોજાશે, જેમાં આ 8 બેઠકની પેટા ચૂંટણી અંગે નિર્ણય લેવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે આજે બિહાર વિધાનસભાની ચૂંટણી અંગે કેન્દ્ર ચૂંટણી પંચે જે પત્રકાર પરિષદ યોજી રહી છે એમાં ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણી અંગે પણ જાહેરાત કરી શકે છે. એલઆરડી વિવાદ ફરી હાઈકોર્ટમાં પહોંચ્યો છે. લોકરક્ષક દળના 316 જેટલા પુરુષ ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં અરજદારે એલઆરડીના પરિપત્રમાં નિયમોનો ભંગ થયો હોવાનો દાવો કર્યો છે, તેમજ એલઆરડી ભરતી પર સ્ટેની માંગ પણ કરી છે, જેના પગલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને નોટિસ આપી છે. આ અંગે 6 ઓક્ટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે. અમદાવાદની શ્રેય હોસ્પિટલ સહિત હોસ્પિટલ અને મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં આગની ઘટના બની રહી છે, ત્યારે હવે ગુજરાત સરકાર આગ લાગે ત્યારે કૂવો ખોદવાની સ્થિતિમાં બહાર આવીને નવી ફાયર સેફ્ટી પોલિસી બનાવી રહી છે, જેમાં જે તે ફાયર સેફ્ટીની ચકાસણી કરવા માટે ખાનગી કંપનીને જવાબદારી સોંપવામાં આવશે. આ ઉપરાંત ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ ખાનગી એજન્સી જ આપે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા, આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.